પોરબંદરમાં ગરબા રસિયાઓની હાલત કફોડી બની છે। શહેરમાં યોજાતા ગરબાની મજા બગાડતા મેઘરાજા। સાંજથી જ વાતાવરણમાં પલટો। સાંજે 8 વાગ્યા બાદ વરસાદની શરૂઆત। ગરબા શરૂ થાય તે પહેલા જ વરસાદ તૂટી પડ્યો। ડ્રેસિંગ કરેલા ખેલૈયાઓ થયા છે નિરાશ। પોરબંદરમાં નવરાત્રિની મેઘરાજાએ વિઘ્ન બનાવ્યા છે। મોટી ગરબાઓની કાર્યક્રમ રદ કરાયો છે। પોરબંદરમાં સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। ત્યારે લીઓ પાયોનિયર તથા થનગનાટ રાસોત્સવને રદ કરવાની ફરજ પડી હતી। ગ્રાઉન્ડ પર પાણી પાણી થઈ ગયું હતું। ખેલૈયાઓની મજા બગાડતો મેઘરાજાએ એન્ટ્રી કરી હતી। છેલ્લા 2-3 દિવસથી વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવી હતી, જેને લઈને પોરબંદરમાં જોરશોરથી વરસાદે બાજા મૂકી અને વરસ્યો હતો। ખેલૈયાઓને મજા બગાડી હતી તો 1-2 દિવસ માટે કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી। ગરબા રાસોત્સવને રદ કરવાની ફરજ પડી હતી। સાંજથી જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો। લોકો ડ્રેસિંગ કરી અને મેકઅપ લઈને આવ્યા હતા, પરંતુ ખેલૈયાનો જે થનગનાટ છે તે ક્યાંક થંભી ગયો, કારણ કે મેઘરાજા બેટિંગ કરી રહ્યા હતા। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અને જેના કારણે સમગ્ર જે ગ્રાઉન્ડ છે તેના પર પાણી પાણી થઈ ગયું। ખેલૈયાઓની મજા બગાડી મેઘરાજાએ અંબાલાલ પટેલે જે આગાહી કરી હતી, જેના અંતર્ગત વરસાદ વરસી રહ્યો છે। પોરબંદરમાં અનરાધાર વરસાદે સાંજે 8 વાગ્યા બાદ વરસતા લીઓ પાયોનિયર તેમજ જે થનગનાટ રાસોત્સવનું ગ્રુપ છે તેઓએ કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી। ગરબા રદ કરવાની ફરજ પડી હતી। શહેરમાં યોજાતા ગરબાની મજા બગાડતા મેઘરાજાની એન્ટ્રી। સાંજથી જ વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો। જોરશોર પવન સાથે વરસાદ ખાબક્યો હતો, ગ્રાઉન્ડમાં વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સમગ્ર ગ્રાઉન્ડ પાણી પાણી થઈ ગયું હતું। આજે 9મું નોરતું છે। 7 અને 8માં બંને નોરતાબા મેઘરાજા એન્ટ્રી કરતા તમામ ખેલૈયાઓની મજા બગાડી હતી। તો આ સાથે જ માત્ર પોરબંદર જ નહીં, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા એન્ટ્રી કરી છે। આ સાથે જ અનેક શહેરોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં તમામ જગ્યાએ ખેલૈયાઓ નિરાશ થયા છે। તમામ જગ્યાએ ખેલૈયાઓની મજા બગાડી છે। 9 લાખ 9માં નોરતે આજે જોવાનું રહ્યું કે મેઘરાજા ખેલૈયાઓને રમવા દે છે કે નહીં, કારણ કે સવારથી જ આજે પણ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। દરેક જગ્યાએ અત્યારે આજની પણ આગાહી અંતર્ગત વાતાવરણમાં પલટો છે। ત્યારે હવે સાંજે જોવાનું રહ્યું કે મેઘરાજા મજા બગાડે છે કે પછી ખેલૈયાઓને રમવા દે છે, પરંતુ અત્યારે જે આગાહી છે તે પ્રમાણે હજુ પણ 2-3 દિવસ વરસાદ પડવાની શક્યતા હશે, જેના અંતર્ગત વરસાદ પડે તો નવાય નહીં, ખેલૈયાઓની મજા બગડે તો પણ નવાય નહીં, કારણ કે હવામાન નિષ્ણાંત આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી 2 દિવસ વરસાદ પડી શકે છે।